ट्रिपल तलाक ने तलाक सुप्रीम कोर्ट नो चुकादो 6 महीना में कायदो बनावो ने 6 महीना सुधी अत्यारथी ट्रिपल तलाक पर रोक चर्चा आगे वधारीए। रुझानबेन तमारी पासे आववा मांगीश जे मुद्दो आपणे ब्रेक पहला ज्यांथी अटक्या हता त्यांथी आगळ वधारीए के मात्र 3 सेकंड लागे 3 सेकंड के 5 सेकंड पछी महिलाने खबर नथी होती के तेनुं भविष्य शुं छे। कदाच सीधी रीते तो एज रीते कही शकाय समानतानी वात छे, महिला सशक्तिकरणनी वात छे, कदाच राजकीय मुद्दा ने साइड पर मूकी दईए, परंतु आ योग्य समय छे एज्युकेशन ने लईने महिलाओं उपर आवे अने कदाच आ वलण बाद हवे जे अवाज उठ्या छे तेना करता पण वधारे अवाज उठशे ट्रिपल तलाकना विरोधमां महिलाओं द्वारा। सी थोडुं बेक जईए, आ ट्रिपल तलाकनो विरोध केम चालू थयो? थोड़ा अमारा बी फ्रेंड्स छे, आ मुस्लिम फ्रेंड्स छे, लेडीज बहनोनी वात करूं छुं। भले अत्यारे अहमदभाई बधु सरस सरस बहनों माटे बोलीने गया, वाह कराईने गया, गुड आई एप्रिशिएट, एमने सारू सोच छे एमनी। द पॉइंट इज देट के ज्यारे मुस्लिम में पर लगन ताला निकाह थाय छे अने ज्यारे ए लोकोने त्यां घरमां सी बधा घरमां नानी मोटी पेली रहती होय, शुं कहेवाय, हुंसा तुसी के जे कहेवाय रहती होय, तो घणीवार एमां ए लोको हस्बन्ड वाइफ ने थ्रेटन करे छे के हूँ तने तलाक आपी दईश, हूँ बोली लईश तो तारू शुं थशे, यू नो। एटले आ एक बहनों पर मेंटल प्रेशर रहे छे। હવે આ મેન્ટલ પ્રેશર રહે છે એટલે એ લોકો જે યુ નો એક જે માણસની નોર્મલ લાઈફ હોય નોર્મલ લાઈફ રહેતી નથી અને એટલા માટે બહેનો કંટાળી ગઈ હતી કે આ પુરુષો આ એ લોકોનું એક હથિયાર સમજતા હતા જે નોર્મલી બીજા રિલિજન્સમાં એવું આટલું આવું સોલિડ હથિયાર નથી હોતું। એટલે એક આ રીઝનના લીધે આખો આ મામલો વિફર્યો ને આ રીઝન 2-5 ઘરોમાં નહીં પણ 500-1000 ઘરોમાં ચાલુ થઈ ગયા કે ભાઈ તને તલાક આપી દેશે। જેમ અત્યારે લોયર સાહેબે કહ્યું એવા એક્ઝામ્પલ્સ એમની પાસે બી છે, મારી પાસે બી ઘણા એક્ઝામ્પલ્સ છે કે મેં ના કહું WhatsApp પર તલાક આપી દે યા એને પરને શું કહેવાય એને પેલી બેને કંઈક નાનું બી કંઈક કર્યું હોય, જમવાનું કંઈક સારું ના બન્યું હોય તો બોલ ગુસ્સામાં તલાક બોલી લે। અને પછી અત્યાર સુધી હવે જે તમે આજે નવી પેઢી કહો છો ને, નવી પેઢી અનફોર્ચ્યુનેટલી આમ તો બધા કોઈ બી નવી પેઢીની વાત કરું તો આમ બધા મોટી મોટી વાતો કરે, યુથ કરે, આપણે આમ કરશું તામ કરશું, પણ અનફોર્ચ્યુનેટલી એ લોકોને જે ધર્મનું જ્ઞાન હોય છે એ ધર્મનું જ્ઞાન એ લોકો લેવા માંગતા નથી ફોર વોટ એવર રીઝન્સ। એટલે શું થાય છે કે એ લોકો વિચારે છે કે મુલ્લા કો યા જે સાધુ સંતો કો એ સાધુ સંતો આ ચીજનો આખો મિસયુઝ કરી અને ભમરાવે છે કે ના આપણા તો વર્ષોથી આપણા એમાં લખાયું હતું અને આપણો આવું આ જ પ્રથા હોય। કારણ કે હું આ તો થોડું આઉટ ઓફ ટોપિક નથી જવા માંગતી પણ થોડું બીજું કહેવા માંગુ છું। આ સાંભળવા જેવી છે, કાલે જ એક કેસ થયો એટલા માટે કે એક દરબાર સમાજની છોકરી છે એક ગામની, અહીંયા અમદાવાદના પાસે સાણંદમાં જ એક ગામ છે, ત્યાં એ છોકરીના હસબન્ડ રોજ મારે, બીજી એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય પણ એના પપ્પાને એ લોકો એને પ્રેશર કરે દીકરીને કે ભાઈ આપણાથી 2 ઘર એટલે આપણા 2 જન્મ, એને કોઈ કંઈક 2 જન્મ કહે છે કે ડિવોર્સ ના અપાય, ના તો તું તારું જિંદગીમાં કશું થશે નહીં, એ બધું અંધશ્રદ્ધા એ પેલું જે બધું કે ને રિલીજિયસ નામે બિચારીને બ્લેકમેલ કરે એટલે બિચારી રોજ માર ખાય। અને કાલે બિચારી છોકરીએ સુસાઇડ કરી દીધું, એને લટકાઈ દીધી, મને હજી એ તો ઇન્વેસ્ટિગેશનનો મામલો છે। એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ पॉइंट तो हूँ एम ए करवा मांगू छू कि आ धर्म नाम आखी चीजों मिसयूज थे। धर्म तो कई अलग कहे है पर आप चीजों ने मिसयूज करे छे ने धर्म ने भी बदनाम कर दे छे। एटले आ सेम चीज आमा भी थई छे ट्रिपल तलाक मां ने एटले आखो आ रोष थयो छे। हवे तमे जी अने तमे जे अत्यारनी पेढीनी वात करी इलियास भाई जे वात करी के जे साची वातो छे ए आजनी पेढी कदाच जे यूट्यूबनी वातो करे छे जाणवा नथी मांगती, जाणवानी दूर तो वात तो अमल तो क्यांथी करे। एम मुद्दो ए छे आ वस्तु आपणा माटे छे, जेना माटे पण थई रह्युं छे, जेना माटे पण सुप्रीम कोर्टे चलो आटलो पॉजिटिव रिस्पोन्स आप्यो छे। जे रुझानबेन मारे पर पप्पाએ કહેવું હતું ખાસ, એટલે મારે રિક્વેસ્ટ છે તમારા મીડિયા થ્રુ રિક્વેસ્ટ છે કે પેરેન્ટ્સ હોય જે શું કહેવાય આપણે સો કોલ ધર્મગુરુને એટલો ભરોસો ના રાખીએ અને પેરેન્ટ્સ બોલો, વડીલ બોલો, સમાજ હોય એની અક્કલ ચલાવવાની છે, બુદ્ધિ ચલાવવાની છે, છોવાનું છે કે છોકરી જોડે અન્યાય ના થાય સમાજના નામે આ ટ્રિપલ તલાકનું બોલો, આ જે પેલું 2 લગ્ન ના થાય એવું બોલો, એ નામે છોકરીની જિંદગી બગડી જાય છે, છોકરીઓ આપઘાત કરે છે અને બહુ નેગેટિવ થાય છે। એટલે મારે આ એક પોઈન્ટ મેક કરવો હતો કે ચલો સુપ્રીમ કોર્ટે તેમનું કામ કર્યું, લેજિસ્લેશન એમનું કામ કરશે, પણ આપણામાં બી તો બુદ્ધિ આપી છે ને ભગવાને, આપણા માટે આપણી છોકરી ઇમ્પોર્ટન્ટ છે। ધર્મ તો પોઝિટિવ હતો જ પણ લોકો એને બગાડ્યો છે, એટલે મારે આ મેસેજ ખાસ આપણે આપણી પત્ની માટે કે દીકરી માટે અવાજ ઉઠાવવો જોઈએ, દીકરી તો ઉઠાવશે જ ઇલિયાસભાઈ।